તો વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો તેમાં સમાજવાદી અને પ્રજાસત્તાક ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની પ્રાપ્ત થાય તેમ કરવાનો તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવની સ્થાપના એકતા અને કરે એવી ભાવના ત્યારબાદ તેમાં બીજો સવાલ છે છે કહેવાય તો જવાબમાં લખશું ભારતમાં બંધારણમાં અઢાર વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતિ ધર્મ શિક્ષણ આવક કોમ કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન અધિકાર આપવો તેને સાર્વત્રિક પુખ્ત મતાધિકાર કહે છે ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે ભારતીય બંધારણ સમ ચર્ચો તો જવાબમાં લખશું બંધારણે ભારતને રાજ્યોના સંઘ તરીકે ઉલ્લેખ કર્યો છે ભારતમાં સંઘ અને રાજ્યો વચ્ચે કાયમી સંબોધીન સંબંધોની લેખિત સ્વરૂપમાં સ્પષ્ટતા કરવામાં આવી છે એટલે રાજ્યોને સંઘથી અલગ થવાનો અધિકાર નથી સંઘ સરકારને વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે રાજ્ય સરકાર કરતાં કાયદામાં ત્રણ યાદીઓમાંથી કોઈ પણ ન આવે તો કાયદા ઘડવાની શેષ સત્તા માત્ર સંઘ સરકારને આપવામાં આવી છે બંધારણે રાષ્ટ્રીય હિતોને સર્વોપરી ગણ્યું છે કટોકટી સમયે દેશનું બંધારણ સમયતંત્રી મતી એકતંત્રી બનાવી શકાય એવી જોગવાઈ કરવામાં આવી ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો જણાવો તો જવાબમાં લખશું સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો નીચે મુજબ છે લોકશાહીમાં લોકસભામાં સાચી સત્તા સ્થાપિત થયેલી છે સંસદના બે ગૃહો છે ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યમાં મુખ્ય પ્રધાન વડ પણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટ અને કારોબારી સત્તા ભોગવે છે લોકસભા એ કાયમી ગૃહ નથી તેની મુદત પાંચ વર્ષની હોય છે રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અને

ટોચ સર્વોચ્ચ અદાલત પછી મધ્યમાં એટલે કે અદાલતો અને નીચે જિલ્લા કક્ષાની અને તાંબાની અદાલતો વિશેષ અદાલતો હોય છે ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે ત્યારબાદ તેમાં છઠ્ઠો સવાલ છે બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો તો જવાબમાં લખશું બંધારણમાં ફેરફારની કલમોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની યાદી બહુમતીથી સુધારો કરી શકાય છે અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સંખ્યા સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની થી ત્રણ સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની બે તૃત્યાંશ બહુમતી ઉપરાંત અડધા કરતા વધુ ઘટક સભ્યો રાજ્યોની વિધાનસભા ગૃહની મંજૂરી જરૂરી છે ત્યારબાદ તેમાં સાતમો સવાલ છે સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે તો જવાબમાં લખશું ભારત સરકારે આ ધ્યેયને સ્વીકારવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો નિર્ણય કર્યો દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અનેક યોજના અમલમાં મૂકી છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સમજાવો તેમાં પેલું છે અમુક ભારતીય બંધારણનો અર્થ છે તો જવાબમાં લખશું અમુકમાંથી અનેક વસ્તુઓ જાણવા મળે છે જેમ કે કયા પ્રકારની મુશ્કેલીઓ નિવારવા માટેના કાયદાઓ ઘડવામાં આવી રહ્યો છે અમુક એ કાયદાના ઘટતરમાં અને તેને સમજવા માટે તેનું માર્ગદર્શન બને છે કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાનો હેતુ શું છે તે જાણવા માટે પણ અમુક મદદગાર છે આથી સમગ્ર બંધારણનો હાર્ટ રજૂ કરે છે તેથી ભારતીય બંધારણનો અર્થ મનાય છે ત્યારબાદ હેતુઓ અને ઉદ્દેશો અને સિદ્ધાંત આમુખમાં દર્શાવ્યા છે આમુખના હેતુઓ દ્વારા ભારતમાં કલ્યાણ સ્થાપવાની ઉચ્ચ ભાવના અને આદર્શને સિદ્ધ કરવા માંગે છે ત્યારબાદ તેમાં ત્રીજું છે આમુખ એ હોકા યંત્રની ગરજ સારે છે તો તેમાં લખશો અમુક એ હોકા યંત્રની ગરજ સારે છે કારણ કે કાયદાને કોઈ કલમ અને અસ્પષ્ટતા હોય ત્યારે કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે અમુકના કાયદાનો માર્ગદર્શન લેવામાં આવે છે તે સમજવાની ગુરુ ચાવી છે એમ મનાય છે ત્યારબાદ તેમાં ચોથું છે ભારતના બંધારણમાં સંવાહી અને એકતંત્રની બંનેનો સમન્વય છે તો જવાબમાં લખશું રાજ્યોની સરકાર અને સંઘ સરકાર આમ પ્રકારની સરકારો સંઘ સરકારને રાજ્ય સરકાર કરતાં વિશેષ અને ચડિયાતી સત્તાઓ સોંપવામાં આવી છે બંને સરકારો વચ્ચે કાર્યોની સ્પષ્ટ વાંચણી કરવામાં આવે છે કોઈ રાજ્યમાં કે દેશમાં બંધારણીય કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે બધી સત્તા કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપ્રમુખને સોંપવામાં આવી છે આ સમયે ભારતનું બંધારણ એક બને છે આમ ભારતના બંધારણમાં સમવાયી અને એક સરકાર એમ બંનેનો સમન્વય છે ત્યારબાદ તેમાં પાંચ મુજબ ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે તો જવાબમાં લખશું ભારત સરકાર ધાર્મિક બાબતોમાં તટસ્થ અને નિષ્પક્ષ છે દરેક લોકોનો પોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે દરેક નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપવામાં આવે છે રાજ્યના ઘણા ધર્મોને સમાન ગણે છે કોઈ પણ ધર્મને કારણે ઉચ્ચ નીચ નથી આમ કહી શકાય કે ભારત એ બિનસાંપ્રદાયિક સાંપ્રદાયિક રાજ્ય છે ત્યારબાદ તેમાં છઠ્ઠું છે ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે તો જવાબમાં લખશું ભારતમાં કોઈ પણ વ્યક્તિ કે કુટુંબનું પરંપરાગત શાસન નથી સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો મૂળભૂત હક છે

કુલ 29 રાજ્યો છે ભારતના બંધારણને રાજ્યોના સંઘ તરીકે દર્શાવવામાં આવ્યો છે ત્યારબાદ તેમાં આઠમું છે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે તો જવાબમાં લખશું બંધારણમાં સંઘ અને રાજ્યોની શાસન વ્યવસ્થા નાગરિકના મૂળભૂત હકો અને ફરજો રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો ન્યાયતંત્રનું સ્વતંત્ર માળખું ચૂંટણીઓ લઘુમતીઓ પચાસ વર્ગો અને જાતિઓ તેમજ વંચિત સમૂહોના ઉત્કર્ષ માટેની જોગવાઈઓ કટોકટીની પરિસ્થિતિ માટેની જોગવાઈ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે આથી કહી શકાય કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે બંધારણમાં કુલ બાવીસ ભાગ છે તેમાં બાર અનુસૂચિઓ અને ત્રણસો પંચાણું અનુચ્છેદો છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પારિભાષિક શબ્દો સમજાવો તેમાં પેલું છે બેવડું નાગરિત્વ તો તેમાં લખશું શાસન વ્યવસ્થામાં સમવાયતંત્રી નાગરિકો બેવડું નાગરિક નાગરિકત્વ ધરાવે છે બે પ્રકારનું નાગરિકત્વ એટલે કે બેવડું નાગરિકત્વ સમવાયતંત્ર યુએસએમાં છે ત્યાં દરેક નાગરિક બેવડું નાગરિત્વ ધરાવે છે ત્યારબાદ તેમાં બીજું છે સંસદીય પદ્ધતિ તો તેમાં લખશું યુએસએમાં પ્રમુખ પદ્ધતિની લોકશાહી છે સંસદીય પદ્ધતિ એટલે કે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી સંસદ ભારતમાં સંસદીય પદ્ધતિ લોકશાહી છે ત્યારબાદ એમાં ત્રીજું છે જવાબદાર સરકાર તો તેમાં લખશું સમગ્ર મંત્રીમંડળ તેના કાર્યો માટે લોકસત્તાને સંયુક્ત રીતે જવાબદાર ગણે છે તેથી સંસદીય સરકાર જવાબદાર સરકાર કહેવાય છે આત્મવિશ્વાસનો ઠરાવ મંત્રીમંડળ સામેનો ગણાય છે આવું મંત્રીમંડળને રાજીનામું આપવું પડે ત્યારબાદ તેમાં ચોથું છે કેન્દ્ર યાદી તો તેમાં લખશું સંઘ યાદીમાં કુલ સત્તાણું જેટલા વિષયોનો સમાવેશ થાય છે જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે રેલવે રાષ્ટ્રીય ધરાવતા ક્ષેત્રમાં કેન્દ્ર ધરાવે છે ત્યારબાદ તેમાં પાંચમું છે રાજ્ય યાદી તો તેમાં લખશું જેમાં છાસઠ વિષયોનો સમાવેશ થાય છે જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ ધરાવે છે કાયદો અને વ્યવસ્થા કૃષિ સિંચાઈ ભૂમિ વેપાર વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ થાય છે છઠ્ઠું છે સંયુક્ત યાદી તો તેમાં લખશું સંયુક્ત યાદીમાં સુડતાલીસ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે સમવાય તંત્રમાં કેન્દ્રની યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે સાતમું છે શેષ સત્તા તો તેમાં લખશું જે વિષયનો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી ન થઈ હોય તે વિષયનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે ત્યારબાદ તેમાં આઠ મુજબ સમાજવાદ તો તેમાં લખશું ભારતમાં ઓગણીસો છોતેરમાં કટોકટી શાસન દરમિયાન બંધારણના બેતાલીસમાં સુધારા દ્વારા અમુકમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે ભારતીય બંધારણની મોટા ભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે ત્યારબાદ તેમાં નવમું છે લોકશાહી તો તેમાં લખશું ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભ્રમ સત્તા આપવામાં આવી છે લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ અને ક્રેટોસમાંથી ઉતરી આવ્યો છે દસમું છે અદાલતી સમીક્ષા તો તેમાં લખશું સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓ સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે અદાલત સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો તેમાં પેલું છે બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું તો જવાબમાં આવશે વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો ત્યારબાદ તેમાં બીજું છે કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે તો જવાબમાં આવશે વિકલ્પ સી સત્તાણું ત્રીજું છે ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે તો જવાબમાં આવશે વિકલ્પ બી ત્રણસો અને બાર

બંધારણના વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગૃહી સંસદીય પદ્ધતિ સંભાઈ અને એકતંત્રીય વ્યવસ્થા એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર બંધારણમાં સુધારો અદાલતી સમીક્ષા પર સવિસ્તર લખો તો તેમાં સૌપ્રથમ જોઈએ દ્વિ ગ્રહી સંસદીય પદ્ધતિ તેમાં લખ્યું સંસદના બે ગૃહો છે ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા લોકસભા એ કાર્ય કાયમી ગૃહ નથી તેની મુદત પાંચ વર્ષની છે રાજ્યસભા એ કાયમી ગૃહ છે તેના

તો તેમાં લખશું કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે ત્યારબાદ વડી અદાલતો જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનું સ્થાન છે સર્વોચ્ચ અદાલત દેશની બધી જ અદાલતોનું ધ્યાન અને માર્ગદર્શન રાખે છે ત્યારબાદ તેમાં જે બંધારણમાં સુધારો હો તો તેમાં લખશું અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોને બે તૃતિયાઓ સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે સંસદના હાજર અને સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદમાં બંને ગૃહોની કુલ સંખ્યા બે તૃતી બહુમતી ઉપરાંત અડધા કરતા વધુ રાજ્યોની વિધાનસભા ગૃહોની જરૂર છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો